સમજી જતા હશો તો ચાલો જુઓ પહેલો પ્રશ્ન છે એકત્રીસ નંબર ના પેજ ઉપર શું કરવાનું છે તો કે કોષ્ટકમાં નામ ગોતવાનું પછી જે નામ ગોતીએ એ અહીંયા લખવાનું છે જો એક ઉદાહરણ આપ્યું છે ભાલુ તો અહીંયા જો દુધિયારામ કરીને ભાલુ લખેલું પણ અને ગોતેલું પણ આપ્યું છે તો ચાલો બીજી લાઈનમાં આપણે શું ગોતીશું તો કે છે ઉન બીજી લાઈનમાં શું છે ઉન તો અહીંયા આપણે દુધિયા જે લાઈન આપી છે એની નીચે લખીશું ઉન હિન્દીની માત્રા પણ કરીશું બરાબર પછી ત્રીજી લાઈન ની અંદર શું ગોતવાનું છે ચિત્ર શું છે જોવો જી તો દોરેલું છે ને શું છે સરભુજા તો શું આવશે ખરભુજા ચલો ખરભુજા ને ગોતો અને રાઉન્ડ કરો બરાબર અહીં આપણે લખી નાખીએ ખરભુજા લખી નાખો તમે એમાંથી જોઈને પછી ચોથી લાઈન ની અંદર શું ગોતે શું ચિત્ર છે બાકી ગયું ત્રિશુમ ચાલો કૃષ્ણ ગોતીએ આ મળી ગયું અહીંયા ચાલો એ રાઉન્ડ કરી નાખો પેન્સિલ થી અને દુધિયા લાઈન ની નીચે તમે લખી નાખો ત્રિશુલ બરાબર હવે શીખવાનું છે બાકી અક્ષર લખો ખૂટતા અક્ષર લખવાના છે સાચો અક્ષર તો સામે આપેલો છે એટલે સાવ સેલું મગજને જાજો દોડાવવાનો નથી એમને જ આવડી જાય જો જે વિચારતા હોય ને સોચીને લખવાનું છે જો પા લતુ પા ને લ આવ્યા છે શું નથી એકું તો કે છે તું તો ચાલો અહીંયા લખી નાખો તું પણ આમાં બધા શબ્દ કેવા આવશે દીર્ઘાવાળા તું બરાબર રસવાવાળું થઈ ગયું છે પછી જો અહીં ખુ શબુ તો ખુ અને શ આવ્યા છે શું નથી એકું બુ તો અહીંયા લખી નાખો બુ પછી અહીંયા જો ધુ પ અહીંયા ખાલી જગ્યાએ અહીં અહીં પ આવ્યો તો શું લખશું તો આના જેવું થઈ જશે ચાલો લખો ધૂપ પછી ઉ શ ર અહીંયા ખાલી જગ્યા અને શ ને ર આવ્યા છે બાકી શું રહી ગયું ઉ તો ચાલો અહીંયા લખો ઉ ઉ શ ર પછી બીજી લાઈન ફૂલ ખાલી જગ્યા ને ર આવ્યા છે શું નથી એકું ઉ ચાલો લખી નાખો ફૂ પછી આલુ તો આ આવ્યો છે શું નથી એકું લુ ચાલો અહીંયા લખી નાખીએ પેલું એટલે આના જેવું જ થઈ છે ને આલુ બરાબર હવે પછી છે સુર છ તો ખાલી જગ્યા આપી છે ર અને જ આપ્યું છે શું નથી એકું સુ તો ચાલો સુ દીર્ઘાવાળું કરી નાખીએ પછી ચૂહા હા આપ્યું છે આગળ ખાલી જગ્યા છે તો શું લખીશું ચૂહા ચાલો અહીંયા એ પ્રશ્ન પણ પૂરો થયો હવે જુઓ આ ચિત્રવાળો જે પ્રશ્ન છે એ કરાવો છો એમાં કામુસ આપેલા છે તમને બોર્ડમાં બરાબર ન દેખાય અથવા તો લાગે તો કામુસમાંથી ગોતીને પણ તમે લખી શકો છો પછી પેલું ચિત્ર છે રાજવાડા તો હિન્દીમાં શું કહેવાશે રતન જો એ ચિત્ર છે હો ચારે લાઈન છે રતન તરાજુલા દુધિયા લાઈન ની નીચે લખો તરાજુ પછી બીજું ચિત્ર છે બટેટા આકાશ બટેટા ને શું કહેવાય હિન્દીમાં આલુ આકાશ આલુ ખા પછી ઝુલા નું ચિત્ર છે પૂન ઝુલા ઝુલ લખો ઝુલા પછી છે પૂજા ખાલી જગ્યા બજા ચિત્ર સેમ છે ડમરુ પૂજા ડમરુ બજા હવે હિન્દી વાંચતા આવડવું જોઈએ પછીનો પ્રશ્ન જો હું તમને સમજાવું છું એ પ્રમાણે તમારે તમારી જાતે કરવાનું છે વડીલોની મદદથી પણ કરી શકો છો ઊંચ સરખા શબ્દને જોડો સરખા સરખા હોય ને જોડી દેવાય ઊંચે જો એરો કરીને બતાવ્યું છે ઊન ઉપર છે તો એરો કરીને ઉપર કરી નાખો જ્યાં જ્યાં જેવો શબ્દ છે એના જેવો શબ્દ જોડી દેવાનો છે પછીનો પ્રશ્ન છે વાક્ય વાંચો અને લખો આ વાક્ય અહીંયા ટપકા આપ્યા છે ઘાટા કરવાના છે પૂર્ણવિરામ બધું કરવાનું છે અને આ જે ત્રણેય વાક્યો છે એ તમારી બુકમાં તમારે તમારી જાતે લખવાના છે બોલતું જવાનું છે ને લખતું જવાનું છે રાજુ બાજા બજાતા હે એ પહેલું વાક્ય બીજું સૂરજ પૂરબ સે આતા હે ત્રીજું વાક્ય કાનન ઉન લા પછી પૂર્ણ વિરામ
પછી ચોથું ગાય પાલતુ જાનવર હે પૂર્ણ વિરામ આવી રીતે તમારે ચારે વાક્ય વાંચવાના અને સુંદર અક્ષર અહીંયા લખવાના છે અહીંયા આપણે પેજ નંબર 31 અને 4 નો જે પાર્ટ છે ચાર પેજનો એ આપણે અહીંયા પૂરો થયો અસ્તુ